नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा। आज आपणे धोरण बे गुजराती में मेळानो बाळगीत एकम बे एना विषे आपणे भणीशुं। अगाउना वीडियो में आपणे एकम बे में ज मेळानो चित्र एना विषे भण्या हता। हवे आपणे आज एक सरस मजानो मेळानो बाळगीत गाशुं। आ छे मेळानो बाळगीत, जे तमारी कलोलनी पुस्तक में आपेलू छे पेज नंबर 18। तमारे पण नोट चोपड़ी खोलवानी छे। हवे तमे जे अगाउनु लेसन कर्युं छे एना पछी तरत ज पेज में आ बाळगीत लखवानुं छे। पहेला आपणे एने गाशुं, मारी साथे तमे पण गाजो। चालो जोवा जाइए मेळो, चालो जोवा जाइए मेळामां मजा करीशुं, चालो जोवा जाइए मेळामां जई शुं शुं करशुं, चक्कर चक्कर चगडोळमां फरशुं, जाडा पाडा हाथी पर बेसशुं, चालो जोवा जाइए मेळो, चालो जोवा जाइए मेळामां मजा करीशुं, चालो जोवा जाइए, जाडा पाडा हाथी पर बेसशुं रे, चालो जोवा जाइए मेळो, चालो जोवा जाइए मेळामां जई शुं शुं खाशुं, तीखी मीठी भेळ खाशुं, ठंडो ठंडो आइसक्रीम खाशुं, चालो जोवा जाइए मेळो, चालो जोवा जाइए मेळामां मजा करीशुं, चालो जोवा जाइए मेळामां जई सुसु लेसु, बहन माटे बंगड़ी लेसु, भाई माटे भमरडो लेसु, मम्मी माटे माला लेसु, पप्पा माटे पाकिट लेसु, चालो जोवा जाइए मेळो, चालो जोवा जाइए मेळामां मजा करीशु, चालो जोवा जाइए। केवु सरस मजानुं बाळगीत हतुं मेळानुं। तमने पण मेळामां जवू बहु गमे ने। हवे आपणे अहीं જોશું કે મેળામાં જઈને કઈ કઈ વસ્તુ આપણને કરવાની કહે છે। તો પહેલા છે મેળામાં જઈ શું કરશું, તો કે મેળામાં જઈ મેળામાં જઈ ચગડોળમાં ફરશું, જાડા પાડા હાથી ઉપર બેસશું, પછી કે છે મેળામાં જઈ શું શું ખાશું આપણે। તો મેળામાં જઈને તો બધાને ખાવાની બહુ મજા આવે, સાચી વાત ને? તો અહીંયા શું લખ્યું છે કે મેળામાં જઈ તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું। કેવી મજા પડે આઈસ્ક્રીમ ખાવાની, તમને પણ ગમે ને બધાને આઈસ્ક્રીમ? પછી શું લખ્યું છે કે મેળામાં જઈ શું લેશું આપણે, તો કે છે બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડળ લેશું, મમ્મી માટે માળા લેશું, અને પપ્પા માટે પાકીટ લેશું। આટલી બધી મેળામાં અમે વસ્તુ લેશું। તમને પણ મેળામાં જવું બહુ ગમે ને? હવે આપણે હવે એના ઉપરથી કેટલાક આપણે વાક્યો વાંચશું અને એ સાચા છે કે ખોટા એ તમારે લખવાના છે। આ બધું બધાને યાદ રહી ગયું ને? સારું, તમે તમારી ચોપડીમાં જોજો। હા, હવે આપણે વાક્ય વાંચીશું અને વાક્ય ઉપરથી જોશું કે એ સાચું છે કે ખોટું। તમારે પણ તમારી નોટબુકમાં આવી જ રીતે સૂચના લખવાની છે અને વાક્યો લખવાના છે અને કૌંસમાં આ વાક્ય સાચું છે કે ખોટું એ હા નામમાં જવાબ લખવાનો છે। સારું, પહેલાં આપણે વાક્ય વાંચીશું। પહેલું વાક્ય છે મેળામાં તરવાનું છે, મેળામાં તરવાનું છે। તો આપણે જોઈએ
મેળામાં તરવાનું છે તો મેળામાં તરવાનું હોય ના મેળામાં તો ફરવાનું હોય એટલે આ વાક્યમાં આપણે અહીંયા કૌંસમાં લખશું ના પછી બીજું વાક્ય છે મમ્મી માટે બંગડી લેવાની છે તો બાળગીતમાં આપણે જોયું હતું તો બંગડી કોના માટે લેવાની છે બહેન માટે તો આ વાક્ય પણ ખોટું છે એટલા માટે લખશું ના મારા ત્રીજું વાક્ય મારા માટે ભમરડો લેવાનો છે તો આપણે બાળગીતમાં જોયું હતું ભમરડો કોના માટે લેવાનો છે ભાઈ માટે વેરી ગુડ તો અહીંયા મારા માટે લખ્યું છે એટલે આ વાક્ય પણ કેવું હોય ખોટું છે પછી છે ચોથા નંબરમાં ભેળ ખાવા જવાનું નથી તો બાળગીતમાં શું લખ્યું છે તીખી મીઠી ભેળ ખાશું ખાવાની નથી એવું લખ્યું નથી એટલા માટે આ વાક્ય પણ કેવું છે ખોટું હવે છેલ્લું વાક્ય પાંચમા નંબરનું ચકડોળમાં બેસવાનું છે હવે ચકડોળમાં બેસવાનું છે તો આપણે મેળામાં તો ચકડોળમાં બેસીએ જ અને બાળગીતમાં પણ લખ્યું છે એટલા માટે આ વાક્ય કેવું છે સાચું એના પછી છે મેળામાં ખરીદી કરવાની નથી હવે આ વાક્ય તો ખોટું જ હોય કારણ કે મેળામાં તો આપણે ખરીદી કરવા જઈએ છીએ ફરવા જઈએ છીએ એટલા માટે આ વાક્ય પણ કેવું છે ખોટું પછીનું વાક્ય છે ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે તો ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે તો કે ના ભાઈ માટે તો ભમરડો લેવાનો છે એટલે આ વાક્ય પણ કેવું છે ખોટું પછી છે ચોકલેટ ખાવાનું નક્કી છે તો કે ના આમાં બાળગીતમાં શું લખ્યું છે તો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનું લખેલું છે એટલે ચોકલેટ માટે પણ ના પછી છે પપ્પા માટે પાકીટ લેવાનું છે તો આપણે બાળગીતમાં જોશું પપ્પા માટે શું લેવાનું છે તો બાળગીતમાં પણ લખ્યું છે પપ્પા માટે પાકીટ લેશું તો આ વાક્ય સાચું છે એટલા માટે અહીંયા લખશું હા પછી છે ઘોડા પર બેસવાનું છે હવે આપણે બાળગીતમાં જોશું બેસવાનું કોના ઉપર છે તો કે જાડા પાડા હાથી ઉપર એટલે ઘોડા ઉપર તો નથી બેસવાનું એટલા માટે અહીંયા કને આવશે ના તો તમારે પણ આ બધા વાક્યો પહેલાં વાંચવાના છે બાળગીતમાં જોવાનું છે એમાં જે પ્રમાણે લખેલું હોય એવી રીતે આપણે વાક્યો જોવાના છે જો ના હોય તો ના લખવાનું અને વાક્ય એમાં હોય તો એ હા લખવાનું છે મેં અહીંયા લખ્યું જ છે તમારી નોટબુકમાં પણ આ રીતે જ તમારે વાક્યો લખવાના છે અને કૌંસમાં હા નાના જવાબ લખવાના છે બધું જ લેસન વ્યવસ્થિત રીતે લખવાનું છે પહેલાં બાળગીત પછી હા નાના પ્રશ્નોના જવાબ લખવાના છે થેન્ક યુ